અને હવે જો સમાચાર વિસ્તારથી હું સુનેહલ, સૌપ્રથમ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર ઇલેક્શનને લઈને સામે આવ્યા છે. આ સમાચારની જો વાત કરીએ તો ભાજપના નેતા વિનય કટિયારે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાન એ ભાઈ બહેન છે. કોંગ્રેસે ઘણા આતંકવાદીઓને જન્મ આપ્યો છે તેવું પણ ભાજપના આ નેતાએ જણાવ્યું હતું. તો ભાજપના નેતા વિનય કટિયારે જે પ્રમાણે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે તેને કારણે ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જે પ્રમાણે તેમણે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના ખોળામાં આતંકવાદનો જન્મ થાય છે અને કોંગ્રેસ અને પાકિસ્તાન આ બંને ભાઈ બહેન છે તેને કારણે વિવાદ વકર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ શાબ્દિક પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. તો બીજી બાજુ આ જ બાબતને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે હવે જ્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના બેફામ નિવેદનો પણ વધી રહ્યા છે. જે પ્રમાણે વિનય કટિયારનું આ નિવેદન છે તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેટલાક નેતાઓ પણ તેમના બેહુદા નિવેદન માટે ચર્ચામાં છે તે પણ આપણે જાણીએ છીએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જો વાત કરવામાં આવે તો કેટલાક નિવેદન જીતુ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. તો તેવી જ રીતે મધુ શ્રીવાસ્તવ તરફથી પણ કે જે વાઘોડિયાના ધારાસભ્ય છે તેમના તરફથી પણ કેટલાક વિવાદાસ્પદ નિવેદન આવ્યા હતા. તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત કેટલાક નેતાઓને આપણે જાણીએ છીએ કે ચોક્કસ કલાક માટે ચૂંટણી પંચે તેમને પ્રચાર પ્રસાર માટે મનાઈ ફરમાવી છે. એટલે આ જ બાબત ક્યાંક એ બાબતને સ્પષ્ટ કરે છે કે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ છે તે બેફામ બની રહ્યા છે અને આ બાબત જ ક્યાંક એ પણ પુરવાર કરે છે કે લોકશાહીમાં આ ક્યાંક લોકશાહીને નબળી પાડવાના પ્રયત્ન થતા હોય તેવું લાગે છે.